નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર એકાવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો અહીંયા આપને આપેલો છે કે ભાઈ ગ્રામ જિલ્લા અને તાલુકા ગ્રામ જિલ્લા અને તાલુકા પંચાયતમાં જેવી ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે ઓપ્શન એ સ્થાનિક પંચાયત ઓપ્શન બી જિલ્લા પંચાયત ઓપ્શન સી રાષ્ટ્રીય કક્ષાની સમિતિ અને ઓપ્શન ડી રાજ્ય કક્ષાની સમિતિ એટલે કે ગ્રામ જિલ્લો અને તાલુકો છે એમાં સર્વોચ્ચ કઈ ગણાશે તો કે ભાઈ ઓપ્શન બી એટલે કે જિલ્લા પંચાયત છે એ આપણી સર્વોચ્ચ ગણાશે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ જોવા જઈએ તો કઈ આવશે પહેલાં સૌપ્રથમ ગ્રામ આવશે એટલે કે ગામ ગ્રામ્યવાળી આવશે પછી તાલુકા પંચાયત આવશે અને જિલ્લા પંચાયત આવશે તો આ આ રીતના ત્રણ છે એ તબક્કા આવશે તો એ સર્વોપરી તકોની ગણાશે તો કે જિલ્લા પંચાયતની બીજો પ્રશ્ન જોઈએ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે ઓપ્શન એ વીરતાની લડાઈ ઓપ્શન બી હુનરખાનની ચડાઈ ઓપ્શન સી મારો દેશ પ્રેમ અને ઓપ્શન ડી વીરભૂમિ એટલે કે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે પેલા તો કે ઓપ્શન બી હુનરખાનની ખાનની એ સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય છે હવે આ દેશભક્તિ કાવ્ય હુનરખાનની ચડાઈ છે એ કોનું છે તો એની વાત કરી દઈએ તો કે કવિ દલપતરામ કોનું છે તો કે કવિ દલપતરામનું છે દેશભક્તિ કાવ્ય જે કયું છે હુનરખાનની ખાનની આ સિવાય કવિ દલપતરામ વિશે થોડીક માત્રમાં માહિતી લઈએ મિત્રો તો કે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે વઢવાણમાં થયો હતો અને ઉપનામ શું છે તો એમનું ઉપનામ છે કવિશ્વર કવિ દલપતરામનું ઉપનામ શું છે તો કે કવિશ્વર પણ મિત્રો આમનો પુત્ર એમનું નામ છે નાન્હાલાલ આ નાન્હાલાલાલ પણ પોતે એક સાહિત્યકાર છે અને એમનું ઉપનામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે કવિ દલપતરામના પુત્રના નામ છે નાન્હાલાલ અને એમનું ઉપનામ કયું છે જે આને મળતું આવતું ઉપનામ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ સિવાય તો કે ભાઈ કવિ દલપતરામના સાહિત્ય ગુરુ અને આધ્યાત્મિક ગુરુ એટલે કે ધાર્મિક ગુરુ હતા ભૂમાનંદ સ્વામી અને સાહિત્ય ગુરુ કયા હતા તો કે દેવાનંદ સ્વામી એમની પાસેથી સાહિત્યની રચના કરી છે આ સિવાય ખૂબ જ આઈએમપી એવું કહી શકાય કે ભાઈ દલપતરામે એક છંદની ખૂબ એક જાણીતી છંદ છે એ રચના કરી હતી તો કે કયો છંદ તો કે મનહર છંદ કયો છંદની રચના કરી હતી તો કે મનહર છંદની રચના કરી હતી અને મિત્રો આ મનહર છંદમાં કેટલી સંખ્યા હોય છે અથવા એ અક્ષરમેળ છે માત્રામેળ છે લયમેળ છે કે સંખ્યા મેળ છે તો આ સંખ્યા મેળ છે અને એમાં કેટલી સંખ્યા હોય છે અક્ષરોની તો કે એકત્રીસ હોય છે અને મિત્રો આની ઉપર આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ તો એ તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આ સિવાય મિત્રો કવિ દલપતરામની જાણીતી કૃતિ કહી શકાય મિથ્યાભિમાન આ સિવાય બાપાની પીપર પછી શેઠ અને શરણાઈવાળો ઊંટ કહે આ સભામાં આવી વગેરે ખૂબ જ આઈએમપી ખૂબ જ મહત્ત્વની કૃતિઓની રચના કોણે કરી છે કવિ દલપતરામે અને મિત્રો આ કવિ દલપતરામનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે તો તમે ગુજરાતી સાહિત્યના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ વધીએ મિત્રો ત્રીજો પ્રશ્ન આપેલો છે કે ભાઈ ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો ઓપ્શન એ ભરૂચ ઓપ્શન બી પોપણી ઓપ્શન સી લુણેજ કે ઓપ્શન ડી અંકલેશ્વર તો ગુજરાતમાં ખનીજ તેલનો કુવો છે એ ક્યાંથી મળી આવ્યો હતો મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી લુણેજમાંથી મળી આવ્યો હતો હવે પાછો સવાલ થાય કે ભાઈ ક્યારે મળી આવ્યો હતો તો કે ઓગણીસો હતો પણ મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ ખનીજ તેલનો કુવો ક્યાંથી મળી આવ્યો હતો તો કે અસમમાંથી ક્યાંથી મળી આવ્યો હતો અસમમાંથી ક્યારે મળી આવ્યો હતો તો કે અઢારસો પંચ્યાસીમાં છે એ મળી આવ્યો હતો તો આ રીતના આપણે ખનીજ તેલનો કૂવો ગુજરાતમાં લુણેજમાં અને ભારતમાં ક્યાંથી મળી આવ્યો હતો તો કે અસમમાંથી મળી આવ્યો હતો ચોથો પ્રશ્ન જોઈએ વિવિધ સમિતિઓ અને તેના સભ્ય સંખ્યા જોડો એટલે કે આ બાજુ સમિતિના આપણે નામ આપેલા છે અને આ બાજુ આપને સભ્યો આપેલા છે તો જોઈએ પ્રવર સમિતિ હવે આ પ્રવર સમિતિ છે એમની સંખ્યા કેટલી હોય છે તો કે એમની સંખ્યા છે એ પિસ્તાલીસ હોય છે કેટલી હોય છે પિસ્તાલીસ જો સંયુક્ત હોય તો કેટલી હોય ત્રીસ પણ જો બંને અલગ અલગ હોય તો ત્રીસ લોકસભાની પંદર છે એ રાજ્યસભાની એ મળીને કેટલી હોય છે તો કે પિસ્તાલીસ હોય છે હવે આ પ્રવર સમિતિનું કામ શું હોય છે તો કે ભાઈ બંધારણના કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનો હોય છે શું હોય છે તો કે બંધારણના જે પણ ખરડાઓ છે એમની ઉપર વિચાર વિમર્શ કરવાનું કામ કોનું હોય છે પ્રવ સમિતિનું બીજું જોઈએ જાહેર સાહસો માટેની સમિતિ તો આ જાહેર સાહસો માટેની સમિતિ છે એમાં કેટલા સભ્ય હોય છે તો કે બાવીસ હોય છે કેટલા હોય છે બાવીસ એમાં કઈ રીતના હોય છે તો કે પંદર લોકસભાના અને સાત છે કયા હોય છે રાજ્યસભાના એમ મળીને કેટલા હોય છે કે બાવીસ હોય છે હવે આ જાહેર સાહસો માટેની સમિતિ છે એમનું કામ શું ઉદ્દેશ્ય શું એટલે કે જે જાહેર સંસ્થાઓ છે જે સરકારી સંસ્થાઓ આપણી ભાષામાં કહીએ એમનું એમના ઉપર હિસાબોની એનું હિસાબ કિતાબ રાખવાનું કામ કોણ હોય છે જાહેર સાહસોનું જેમાંની ઓએનજીસી એલઆઈસી આ બધાનું છે એની ઉપર હિસાબોના વિચાર વિમર્શ કોણ કરશે એટલે કે એમના હિસાબોની ચકાસણી કોણ કરશે તો કે જાહેર સાહસ સમિતિ એમની સંખ્યા કેટલી હોય છે બાવીસ અંદાજ સમિતિની વાત કરીએ તો કે અંદાજ સમિતિ છે એના સંખ્યા કેટલી હોય છે તો કે ત્રીસ હોય છે કેટલી હોય છે હવે આને છે એક તો પેલા તો સૌથી મહત્વની સમિતિ ગણવામાં આવે છે બીજું આને ત્રીજી સમિતિ સંસદીય સમિતિ તરીકે પણ દરજ્જો મળેલો છે એટલે કે ત્રીજા ગૃહનો દરજ્જો છે એ કોને મળેલો છે કઈ સમિતિને તો કે અંદાજ સમિતિને મળેલો છે હવે આમનું કામ શું હોય છે તો કે અંદાજ સમિતિનું કામ હોય છે કે ભાઈ ભારતીય બજેટ જે વાર્ષિક નાણાકીય પત્રક જે બંધારણની ભાષામાં લખેલું છે અનુચ્છેદ નંબર એકસો બાર અંતર્ગત તો આ ભારતીય બજેટ છે એ બજેટમાં કરકસરના પગલાં એ સજેશન કોણ કરશે તો એ આવશે અંદાજ સમિતિ એમની સંખ્યા કેટલી હોય છે તો કે ત્રીસ એમની સંખ્યા હોય છે ચોથું જોઈએ જાહેર હિસાબ સમિતિ એમની સંખ્યા કેટલી હોય છે તો કે એમાં બા બાવીસ હોય છે કેટલી બાવીસ પણ મિત્રો અહીંયા સમજજો અહીંયા આપણે આપેલું છે લોકસભામાં શું આપેલું છે લોકસભામાં તો લોકસભામાં કેટલી હોય તો કે પંદર હશે કે જેમાં પંદર છે એ લોકસભાની અને સાત છે એ રાજ્યસભાની હશે એમ મળીને કેટલી હશે તો કે બાવીસ હશે પણ આપણે અહીંયા શું આપેલું છે લોકસભાની હવે જોઈએ જાહેર હિસાબ સમિતિનું કામ શું તો કે જાહેર હિસાબ સમિતિનું કામ છે એ કેગ કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ એનો જે હિસાબ છે એમની ચકાસણી કરવાનું કામ કોનું હોય છે તો કે જાહેર હિસાબ સમિતિનું હોય છે એટલે આપણે અહીંયા એ હિસા સમિતિઓ અને એમના સભ્યો અને એના કામ શું હોય છે એમની ચર્ચા કરી હવે જોઈએ આમાંથી આપણો કયો જવાબ સાચો છે તો ભાઈ પહેલાં સામે ડી તો પ્રથમ સામે ડી આમાં નથી બીજું જોઈએ આમાં આમાં પણ નથી આમાં છે પણ મિત્રો જોજો ચોથો ઓપ્શન પણ આપણે આપેલો છે એક પણ નહીં એટલે હવે આપણા માટે કાં હા હોઈ શકે જવાબ અને કાં આ પણ હોઈ શકે તો બીજો પ્રશ્ન બીજું જોઈએ જોડકું બીજા સામે બી આમાં છે ત્રીજા સામે જોવા જઈએ તો એ આમાં છે અને ચોથા સામે કયું એવું સી તો આમાં છે એટલે કે આપણો જવાબ કયો થશે મિત્રો તો કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે મિત્રો વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ પાણી પહેલાં પાળ બાંધવી કહેવતનો અર્થ આપો એમાં પ્રથમ આપેલો છે ઓપ્શન એ સમય થોડો ને કામ વધુ ઓપ્શન બી કરે તેવું પામે અને વાવે તેવું લણે ઓપ્શન સી અગમચેતી વાપરવી અને ઓપ્શન ડી પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય તો આ પાણી પહેલાં પાળ બાંધવી એનો સાચો જવાબ શું આવશે તો કે ઓપ્શન સી કયો આવશે તો કે ઓપ્શન સી એટલે કે અગમચેતી વાપરવી મિત્રો આ સિવાય કહેવતોના વિડીયો પણ આપણે ઘણા બધા બનાવેલા છે તો તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ